तो पालनपुर बिल्डी मुडे ठा थी सामखी आरी जवा माटे मोटी गाड़ी नाइक प्लाजा ना मस मोटा पैसा वसूल करवामा आवे छे। आ रीते चार टोल प्लाजा ना अलग अलग टोल लेवामा आवे छे। तो पालनपुर बिल्डी थी सामखियाड़ी कंडला नेशनल हाईवे 27 पर हाईवे पर मस्त मोटा खाड़ाओ पड़ता अकस्मात थवानी भीती सेवाई रही छे अने नाना टू व्हीलर अने नानी फोर व्हीलर गाड़ियों अवारनवार एक्सिडेंटना भोग बनी रहा छे। तो नेशनल हाईवे ऑथोरिटी द्वारा वाहन चालकों पासेथी डबल टोल वसूलवामां आवे छे, परंतु खाड़ाओना कारणे वारंवार अकस्मात थई रहा छे। नथी ज्यारे पण खाड़ाओ देखाता नथी त्यारे दर ચોમાસામાં હાઈવે પર ખાડા પડતા વારંવાર પુરાવામાં આવતા હોય છે। તો હલકી ગુણવત્તાના કારણે દર ચોમાસામાં ખાડા પડે છે, થીગડા મારવામાં આવે છે અને ફરીથી ઉખડી જાય છે, જ્યારે વાહન ચાલકોને છાસ વારે અડચણ ઊભી થાય છે અને નાના મોટા અકસ્માત થાય છે, જ્યારે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરાવવામાં આવે તેવી લોકોની માંગ છે। તો ફાસ્ટ ટ્રેક હોય તો બિલડી મુડેઠાથી સાંખ્યારી જવા માટે મોટી ગાડીના એક પ્લાઝામાં મસ્ત મોટા પૈસા વસૂલવામાં આવે છે। તો આ રીતે ચાર ટોલ પ્લાઝાના અલગ અલગ લેવામાં આવે છે અને નાની ગાડીઓ હોય તો પણ બહુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે। તો આ ચાર પ્લાઝાના ટોલ અલગ અલગ નીકળવા માટે વસૂલવામાં આવે છે અને ફાસ્ટ્રેકના હોય તો તેના ચાર્જ ડબલ વસૂલવામાં આવે છે। જે પ્રમાણે રૂપિયા વસૂલવામાં આવે છે તે રીતે હાઈવે રોડની સર્વિસ આપવામાં આવતી નથી, જ્યારે કેટલાય સમયથી ખાડાઓનો નિકાલ કરવામાં આવતો નથી। રામજીભાઈ રાયગોર સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।